સીટેક્સ એક્સપો 2024નો ભવ્ય શુભારંભ ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સર્ધન ગુજરાત ચેમ્બર ટ્રેન્ડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે તારીખ 6, 7 અને 8 જાન્યુઆરી 2024ના રોજ સવારે 10 થી સાંજે 6 વાગ્યાના સમયગાળા દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સીટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું. આજરોજ સવારે 10 કલાકે સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ઉદઘાટન સમારોહ યોજાશે, જેમાં ઉદઘાટન તરીકે ભારતના એડિશનલ ટેક્સટાઇલ સેક્રેટરી SP વર્મા પધારશે અને તેમના વરદ હસ્તે સીટેક્સ એક્સપો 2024નું ઉદઘાટન કરવામાં આવશે. સ્ટોબલી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સુરજીતસિંહ મહાજન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે, જ્યારે ઇટીમાં વિવિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના જનરલ મેનેજર સેલ્સ સમીર કુલકર્ણી, ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશનના પ્રમુખ અશોક જીરાવાલા અને ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ કૈલાશ હકીમ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. હું રમેશ વગાસિયા, પ્રેસિડેન્ટ ઓફ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. તમામ બિઝનેસના મિત્રો, આપ સૌ જાણો છો કે SGCCI વર્ષોથી 83 વર્ષથી દરેક બિઝનેસ અને ઇન્ડસ્ટ્રી માટે કંઈક ને કંઈક સારું કેમ થાય એ કરવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે અનેકવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી ઉદ્યોગકારોને બિઝનેસ મળે અને વપરાશકારોને સારી પ્રોડક્ટ મળે એ માટે પ્રયત્ન કરીએ છીએ. ત્યારે વર્ષ દરમિયાન અનેકવિધ પ્રકારના એક્ઝિબિશન્સ ડ્યુરિંગ ધી યર આપણે આયોજિત કરી રહ્યા હોય છે, ત્યારે એના ભાગરૂપે આ અત્યારે આજે 6 તારીખે સવારે 10 વાગે સીટેક્સ ટેક્સટાઇલનું એક્ઝિબિશનનું આયોજન થયું છે. ટેક્સટાઇલ મશીનના ફિલ્ડમાં લેટેસ્ટ ટેકનોલોજી સાથેની અપગ્રેડેડ મશીનરી કેવી રીતે મૂકી શકાય, જેના કારણે લેટેસ્ટ પ્રકારની પ્રોડક્ટ આપણે બનાવી શકીએ, તો એ આશયથી આપણે SGCCI આ સીટેક્સ એક્ઝિબિશનનું આજે ઇનોગ્રેશન કર્યું છે અને 3 દિવસ ચાલનારા એક્ઝિબિશનમાં 100 કરતાં વધારે એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે. ત્યારે અનેક લોકો આ એક્ઝિબિશનની મુલાકાત લઈને 16,000 કરતાં વધુ ઓનલાઈન રજિસ્ટ્રેશન્સ આવ્યા છે અને આ એક્ઝિબિશનમાં પ્રદર્શિત થનારી મશીનરીનો લાભ લઈને દરેક ઉદ્યોગકાર પોતાની મશીનરીને અપગ્રેડ કરીને નવી સારી અને સસ્ટેનેબલ પ્રોડક્ટ કેમ આપી શકાય એ માટે પ્રયત્નશીલ થવાના છે. ત્યારે આપ સૌને પણ હું આ એક્ઝિબિશનની વિઝિટ કરવા માટે આમંત્રિત કરું છું. આપ સૌ વધારો, આ એક્ઝિબિશનનો લાભ લો અને આ એક્ઝિબિશનના માધ્યમથી દક્ષિણ ગુજરાતના ધંધા ઉદ્યોગોને અપગ્રેડ કરીને માત્ર નેશનલ લેવલ નહીં પણ ઇન્ટરનેશનલ લેવલ સુધી મૂકીને આપણે આપણી પ્રોડક્ટને માત્ર ભારતમાં જ નહીં પણ એક્સપોર્ટ કરી શકાય તે પ્રકારની ક્વોલિટીની બનાવવી જોઈએ. અને જ્યારે SGCCI ગ્લોબલ કનેક્ટ મિશન 84 પ્રોજેક્ટ હાથ લીધો છે, ત્યારે સંસ્થાના 84મા સ્થાપના દિવસ અને સુરતના બંદર ઉપર એક સમયે 84 દેશના વાવટા ફરકતા હતા, એ સમયે ઇન્ટરનેશનલ ટ્રેડ થતો હતો, એ સ્પિરિટને ઉજાગર કરવા માટે, ફરીથી રિવાઈવ કરવા માટે આપણે સૌ સાથે મળીને એક ઓનલાઈન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવ્યું છે. એ પ્લેટફોર્મ પર 84,000 એન્ટરપ્રનર્સને જોડીને 84 દેશોમાં આપણી પ્રોડક્ટ એક્સપોર્ટ થાય તે માટેનો તખતો ગોઠવાઈ ગયો છે. મિત્રો, આવો આપની પ્રોડક્ટને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની બનાવો, ઉત્તમોત્તમ મશીનરી વાપરો અને કમિટમેન્ટ સાથે તમે જે પ્રોમિસ કરો જે વેપારીને એ કોઈપણ સંજોગોમાં પૂર્ણ કરો અને એમને સંતુષ્ટ કરો તો આપણે આપણી પ્રોડક્ટ 84 દેશો સુધી પહોંચાડી અને માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારતને એક વિકસિત ભારતની હરોળમાં મૂકવાનું કામ ખૂબ અગત્યનું જે ગોલ આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સેવો છે તે સાકાર કરવાનું આપણું સૌનું જે કામ છે તે આપણે ચોક્કસપણે કરી શકીશું અને આ દિશામાં આગળ વધવા માટે જે કંઈ પણ સહયોગની આવશ્યકતા હોય એ ચેમ્બર તમને કરવા માટે ઉત્સુક છે, તૈયાર છે અને એ માટે બનેલા આ ઓનલાઈન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ મિશન 84 ઉપર જોડાઈને આપ સૌ એક્સપોર્ટ્સની લીડ પણ મેળવી શકો છો. કયા દેશમાં કઈ ચીજ વસ્તુની આવશ્યકતા છે એ પ્લેટફોર્મ ઉપર આપને મળશે, એમાં રેફરન્સ પણ મળશે, એમાં માર્ગદર્શન પણ મળશે. દર અઠવાડિયે જુદા જુદા દેશના કોન્સ્યુલેટ જનરલ કે એના પ્રતિનિધિ સુરતમાં SGCCI ખાતે આવીને
આપણા ઉદ્યોગકારોને માહિતી આપી રહ્યા છે, એમના કોઈ પ્રશ્નો હોય તો હલ કરી રહ્યા છે. ત્યારે આવો આપણે સૌ એક્સપોર્ટના દરવાજા ખોલીને આપણી પ્રોડક્ટને વિદેશમાં મૂકીને મંદીના માહોલમાંથી બહાર આવીએ અને એક વિકસિત ભારત સમગ્ર વિશ્વને ભેટ દરીએ, એવો સંકલ્પ સાથે આપ સૌનો આભાર. થેન્ક યુ. અને ખાસ કરીને સુરત ચેનલ અને ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર કે આ મારી વાત આપ